રેખાબેન લોકોનું એવું કહેવું છે કે ભાજપનું કાર્યાલય રેખાબેને જોયું નથી અને એવું લાગે છે કે રેખાબેન મોહરો છે અને ચહેરો બીજો છે રેખાબેન મોટામાં મોટી લીડર લઈને જીતશે બનાસકાંઠા જિલ્લાની બત્રીસી બોલે છે કે ગૌટી ડિક્લેર થયા પહેલાં પણ લોકો કહેતા ગેની બેન આવે તો જીતશે રેખાબેન એ ભાજપમાંથી શિક્ષિત મહિલા છે વર્ષોથી ડેરી ઉદ્યોગમાં જોડાયેલા છે અને બીજું કે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વા વિકાસના કામો કરેલા છે એના અનુસંધાને ભાઈ બેન સારી લીડથી જીતશે અને લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી અને લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડશે આમાં ગણિત મહિલા સામે મહિલાનું રહેશે અને એક ઉમદા છાપ ધરાવતા રાજકીય રીતે ઘણું કામ કરનાર ગેનીબેન કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ ગોવાભાઈ રબારી પછી જોઈતાભાઈ પટેલ અને કાલે મહેશભાઈ પટેલે રાજીનામું આપ્યું આમ કરીને બનાસકાંઠા જિલ્લાના જે કોંગ્રેસનું માળખું છે એ થોડુંક તૂટ્યું અને આ ત્રણેય નેતાઓએ કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે કયો ઉમેદવાર આવશે એ ઘણા સમયથી ચર્ચાતું હતું પણ કોંગ્રેસે અહીંયા જ્ઞાનીબેનને ઉતારી અને મુકાબલો ઘણો ટક્કરનો આપ્યો છે કે રેખાબેન મને એવું લાગે કે નવા ઉમેદવાર છે લગભગ રેખાબેનને તો અમે ફ્રેશથી જોયેલાય નથી એમ અને ગેનીબેનને તો અમે સીધી રીતે ઓળખીએ છીએ અમારા વિસ્તારમાં અવર જવર જતા હોય તો હાથ ઊંચો કરે બોલાવે આ એમની મોનોપોલી છે મેન એટલે જ્ઞાનીબેન હાલ ચાલો ગેનીબેને તો એમના વિસ્તારમાં કામ કરે છે એ તો તમે કલ્પના છોડો છેવાડાના માનવીને જઈને તમે રિવ્યુ લેવો એટલે ખબર પડે કે શું કામ કર્યું છે કોઈ વસ્તુની કમી નથી રાખી એમને બે વખત વિધાનસભામાં ગયેલા છે પોતે અને રેખાબેન હાલ નવા ઉમેદવાર છે આટલો ફરક છે બંનેમાં આપણે જોઈએ તો ગેનીબેન એ કોંગ્રેસના ખૂબ જ અત્યારે લોકપ્રિય નેતા છે એમના વિસ્તારની અંદર એમનો ખૂબ દબદબો પણ રહ્યો છે અત્યારે એમના એક બનાસના બહેન તરીકેનું એક બિરુદ એમને પામ્યા છે અને એના કારણે લોકસભાની અંદર અત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી એક લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરીને આવ્યા છે પણ આપણે જોવા જઈએ તો બનાસકાંઠામાં કોંગ્રેસને જે પ્રમાણે કોંગ્રેસે મોટી મતબેંક અંકે કરવા ગેનીબહેનને એક જે ઠાકોર સમાજ જે પ્રભુત્વ ધરાવે બનાસકાંઠા જિલ્લાની અંદર બધી બેઠકો ઉપર એમને ટિકિટ આપી કોંગ્રેસે એ મોટી મતભેદ અંકે કરવાનું કર્યું એના સિવાય પણ કોંગ્રેસની કમિટેડ મતબેન્ક છે પણ તેમ છતાં બનાસકાંઠાની અંદર જોઈએ એવું કોંગ્રેસનું મજબૂત સંગઠન નથી જ્યારે સામે ભાજપનું સંગઠન ઠેક બુથ લેવલથી લઈ દરેક શક્તિ કેન્દ્રો દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવલ એક મજબૂત સંગઠન એમનું ઊભું થયેલું છે તો સામે કોંગ્રેસનું એવું મજબૂત સંગઠન જ્ઞાનીબેનના પોતાના મત વિસ્તારમાં એમનું મજબૂત સંગઠન હશે પરંતુ એ સિવાય બાકીની બેઠકો ઉપર શહેરી વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસ ખૂબ જ નબળી જણાઈ રહી છે એટલે આ સીટ જીતવા માટે કોંગ્રેસને એક તો પહેલાં તો એમનું સંગઠન થોડુંક સંગઠન લેવલથી થોડીક મજબૂતાઈ કરવી પડશે બનાસકાંઠા પહેલેથી જ કોંગ્રેસથી ભરેલો છે એક બીજું છે કે રેખાબેનજી ઉમેદવાર નવા છે બીજું નવા ઉમેદવાર હોય તો લોકસભાની અંદર બનાસનો જે અવાજ છે સારી રીતે ના ઉપાડી શકે અને જ્ઞાનીબેન ઠાકોરને બહુ અનુભવ છે અને વિપક્ષ નેતા તરીકે ત્યાં જાય તો બનાસકાંઠાનો જે કોઈ પણ અવાજ હોય તો લોકસભાની અંદર સારી રીતે કરી શકે એટલે લોકો બનાસકાંઠાના લોકો જ્ઞાનીબેનને સ્વીકારશે એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેન સો ટકા જીતશે એનું કારણ કે જ્યાં અત્યારે જ્યાં લોકો પાસે સાંભળો ને ત્યાં એક જ વાત ગામડામાં ચાલે છે કે જ્ઞાનીબેન જીતે છે એનું કારણ કે જ્ઞાનીબેને વર્ષોથી કામ કરે હેરા અઠ્યાવીસથી વર્ષથી તો અમે એને નજીકથી જોયેલા છે અત્યારે શાળા હોય કે છોકરા નાના છોકરાનું પૂછો ને તો જ્ઞાનીબેનને નામથી ઓળખે છે અને પહેલાં જે ઉમેદવાર છે તો અમે તો ઓળખતા જ નથી અત્યારે ખાલી નામ સાંભળેલું છે રેખાબેન ચૌધરી ત્યાં લખેલું આવે છે બાકી આપણે હજી જોયા નથી એટલે સો ટકા ગેનીબેન જીતશે એની ગેરંટી છે ગેનીબેન ઠાકોર છે એ એક મજબૂત વ્યક્તિત્વ છે અને એમને પોતાને પણ રાજકીય અનુભવ ઘણો વધારે છે સાથે સાથે એ બે ટમથી વાવ વિધાનસભાના ધારાસભ્ય છે તો એમનો રાજકીય અનુભવ એમના કરેલા કામો એમનું વ્યક્તિત્વ નાનામાં નાના માણસને સાચવવાનું નાનામાં નાના માણસ માટે એમને લડવાનું એમના હકને અધિકાર અપાવવાના તો એવું આજે દેખાઈ રહ્યું છે કે આ વખતે બનાસકાંઠામાં એક આખા ગુજરાતમાં ઇતિહાસ રચીને ગેનીબેન લગભગ નક્કી જીતે એવું લાગી રહ્યું છે રેખાબેન લોકોનું એવું કહેવું છે કે ભાજપનું કાર્યાલય રેખાબેને જોયું નથી અને એવું લાગે છે કે રેખાબેન મોહરો છે ચહેરો બીજો છે અને એ પાછા બનાસકાંઠા લોકસભાના ક્યાંક બીજા વિસ્તારમાંથી એટલે આમ તો જોવા જઈએ તો આયાતી ઉમેદવાર છે અને એમને કોઈ રાજકીય અનુભવ નથી એટલે એવું લાગે છે કે રેખાબેનને આ લોકો આ વખતે બનાસકાંઠાની જનતા પસંદ કરે એવું લાગતું નથી એટલે લગભગ ગેનીબેન સો ટકા જીતી જશે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પહેલીવાર મહિલા ઉમેદવાર અને એ શિક્ષિત ઉમેદવાર ભણેલ ગણેલા ઉમેદવારને ટિકિટ આપી છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસની વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી દરેક સેવાડાના ગામથી માંડીને દરેક વ્યક્તિ ઉપર ધ્યાન આપે અને વિકાસના કાર્ય કરેલા છે રેખાબેન મોટામાં મોટી લીડ લઈને જીતશે બનાસકાંઠા જિલ્લામાં આજ દિન સુધી લીડ નહીં મળી હોય તેવી લીડ પ્રાપ્ત થશે ગેનીબેન બેન ઘણા બધા બે લાખ ઉપર મતોથી જીતે છે બનાસકાંઠા જિલ્લાની બત્રીસી બોલે છે કે ગૌટિક ડિક્લેર થયા પહેલાં પણ લોકો કહેતા ગેની બેન આવે તો જીતશે